એપી ઠાકર વિદ્યાલય રાજપુર ખાતે પુલવામા એટેકમાં શહીદ થયેલા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અપાઈ. સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાની એપી ઠાકર વિદ્યાચલ રાજપુર ખાતે પુલવામા આતંકી હુમલા દરમિયાન શહીદ થયેલા શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સારા નિરીક્ષણ અર્થે ગયેલ ઈડર ટાયટના સિનિયર લેક્ચરર શ્રી અશ્વિન મો પટેલ બાળકોને પુલવામા આતંકી હુમલા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ગોજારા એ દિવસને યાદ કરતા તેમણે બાળકોને જણાવ્યું હતું કે પુલવામા થયેલા આતંકી હુમલાને આજે ચોથી વર્ષી છે. એક તરફ વેલેન્ટાઇન ડેની ઉજવણી થઈ રહી હતી ત્યારે બીજી તરફ આતંકીઓ દેશના જવાનો પર હુમલો કરવાની ઘાત લગાવીને બેઠા હતા. સવાર સુધી બધું જ સામાન્ય હતું અને અચાનક આફતના એંધાણ આવતા માહોલ બદલાઈ ગયો. દેશના જાંબાજ જવાનો જ્યારે પોતાનો કાફલો લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે વિસ્ફોટક ભરેલી કાર તેની સાથે ટકરાવીને આતંકીઓએ પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપ્યો હતો. સરહદ ઉપર પોતાના પ્રાણની પણ ચિંતા કર્યા વિના દેશના જવાનો આપણી રક્ષા કરી રહ્યા છે. આપણે સૌ તેમના ઋણી છીએ. આ કાર્યક્રમમાં એપી ઠાકર વિદ્યાલય રાજપુરના આચાર્ય એચએમ પટેલ, સ્વસ્તિક હાઈસ્કૂલ હિંમતનગરના આચાર્ય ગજેન્દ્રભાઈ પટેલ, જૈનાચાર્ય સારાના રાજ્ય એવોર્ડ વિજેતા ડૉક્ટર મનીષ પંડ્યા, સાના શિક્ષક જયેશભાઈ શાહ, કેવલ પટેલ, બાળકો તેમજ તજજ્ઞો દ્વારા આ બે મિનિટનું મૌન પાડીને શહીદ વીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી, તેમજ બાળકો દ્વારા ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.